આજે લોક સાહિત્યની અને કવિઓની અને બ્રહ્માનંદ સ્વામીના સાહિત્યની મારે તમને ખાસ વાત કરવી છે તમે જુઓ કવિ કેવો હોય કવિ તો લાખરા લિયણ અને સવા લાખરા રા લિયણ કવિ જે છે એ લાખ નું લે અને હવા લાખ નું આપીને વયો જાય ને એનું નામ કવિ પણ સાહેબ કવિની હસ્તી કેવી હોય કે કવિ કલ્પનાની તું પાખે ઉડે છે સાગર તરે છે ને તળિયે ડૂબે છે આ અસત્યની સામે સદા તું એકલો લડે છે અને દુખો જોઈ પરણા તું પોતે રડે છે આ ઈશ્વર નો સંદેશવાહક કવિ છે અને કુદરતની મસ્તીનો ચાહક પણ કવિ છે આ ભલે બધા કહે કે પાગલ કવિ છે પણ સમાજ છે પાછળ અને આગળ કવિ છે તાકાત એવી કે એ જો પ્રભુને બોલાવે તો દોડીને આવે અને પ્રભુ આવ્યો છે એની સાબિતી છે કે મીરાના ઝેર કટોરા કોણે પચાવ્યા મામેરા પુરવા કહો કોણ આવ્યા પછી નિર્ધન નરસૈયા જ્યારે હુંડી લખી તેથી હુંડીના નાણાં કોને ચૂકાવ્યા આ પ્રકાશનો જેમ પ્રારંભ રવિ છે જ્ઞાનનો તેમ આરંભ કવિ છે પણ માનો નો માનો મરજી તમારી આ આખા સમાજનો સ્તંભ કવિ છે કવિની આંખમાં આહુડા આવ્યા આહુડા આવ્યા અને કોઈ લુછવા ન આવ્યા અને કવિની દશા જોઈ જ્યારે દુખોએ ત્યારે તો ખુદ દુખોની આંખોમાં આસુડા આવ્યા આ દોલત નથી પણ દિલાવર કવિ છે જ્ઞાનનો સોદાગર કવિ છે આ સાહેબ કવિતાને એમ કહેવાય કે કવિ જે છે એની સમાજ પ્રત્યેની ભાવના શું હોય એનું સમર્પણ કેટલું હોય એક એક જંગલની વડ હતો એ વડની એમ કે આગ લાગી અને અને બધા પ્રાણીઓ જોયું એટલે સૌ પ્રથમ સિંહે નક્કી કર્યું કે આ વડલાની નીચે ઘણા બધા પક્ષીઓ આવે વડલા ઉપર ઘણા બધા પક્ષીઓ આવે છે વડલાની નીચે ઘણા બધા પ્રાણીઓ આશ્રય લે છે સિંહ નીચે આશ્રય લેતો હોય ક્યારેક શિયાળ હોય ક્યારેક ઊંટ હોય જુદા જુદા પ્રાણીઓ એ વડની નીચે બેહે અને એ ઝાડની ઉપર ઘણા બધા માળા પણ કરેલા એ વડની ઉપર એમ કે ઝાડ 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 કરતી આગ લાગી એટલે સૌપ્રથમ બધા પશુ પક્ષી પ્રાણીઓ બધું વિચાર્યું કે આ વડલો જે છે આપણો આશરે દાતા છે વડલો આપણો આશ્રયદાતા દાતા છે અત્યારે હળગે છે તો આપણે એને બચાવવો જોઈએ એનું આપણી ઉપર ઘણું બધું ઋણ છે એટલે સિંહે સૌપ્રથમ પ્રથમ બધાને આજ્ઞા કરી કે બાજુમાં નદી છે ત્યાંથી બધાએ પોતપોતાના મોઢામાં થોડું થોડું પાણી લઈ અને આ વડલાની ઉપર નાખવાનું છે જેથી લી આ વડલાની માલિપા લાગેલી આગ જે છે ને એ શાંત થઈ જાય સૌ પ્રથમ સિંહ આયલો એનાથી બનતું જેટલું પાણી હતું એ લાવ્યો અને વડલાની ઉપર નાખ્યું પછી એમ કેવું કે શિયાળ હાયેલું ઊંટ હાયલો પછી વાત યાદ આવી કે ભાઈ હાથીભાઈ જલ્દી બોલાવો આપણે હાથીભાઈ જલ્દી બોલાવો હાથીભાઈના ના મોઢામાં જાજુ પાણી આવશે અને એ જો વડલા ઉપર પાણી નાખશે ને તો વડલો જલ્દી થી એમ કે વડલા ઉપર લાગેલી આગ છે એ શાંત થઈ જશે હાથી ને બોલાવવામાં આવ્યો હાથી જે નદી એ ગયો ને હુંડ માલિપા ઘણું બધું પાણી ભરીને આવ્યો અને વડલા ઉપર પાણી જે છાટવા માંડ્યો ને સાહેબ ત્યાં એવામાં એક ચકલી જે છે એ ઉડાઉડ કરે એ એની ચાંચમાં જરાક અમથું પાણી લઈ અને વડલાની ઉપર નાખે હાથી પાછો નદીએ જાય ચકલી પાછળ પાછળ જાય હાથી પાછો પાણી ભરીને હુંડમાં લઈને આવે વડલાની ઉપર નાખે એટલે ચકલી પાછી એક પાણી પાણી નાખે એના મોઢામાંથી જેટલું પણ પાણી હોય આ બધું એમ કહેવા કહેવાય કે વડલો જે છે એની ઉપર લાગેલી આગ જ હતીને શાંત થઈ ગઈ પછી હાથીએ સિંહને ફરિયાદ કરી કે મહારાજા કે હા મારી એક ફરિયાદ છે કે શું કે આપણે બધા જ્યારે વડલામાં આગ લાગી ત્યારે પાણી નાખતા કે બરાબર છે પણ હું જ્યારે પાણી નાખતો ને ત્યારે આ ચકલી મને બહુ વચ્ચે નડતી હતી તમારે એને જ કંઈક ઠબકો દેવો જરૂરી છે ત્યારે સિંહે ચકલીને કીધું કે ચકલી કે હા તને ખબર છે કે તારા મોઢા કરતા હાથીના મોઢામાં સૌથી વધારે પાણી આવે છે એટલે હાથીને આપણે ઉતાવળથી પાણી નાખવા દેવાય તો એમાં તું વચ્ચે નડતી હતી કેમ ત્યારે ચકલીએ જે જવાબ આપ્યો ને સાહેબ તમને મને ગળે ઉતરે તો એ ચકલીએ બહુ સારો જવાબ આપ્યો કે માફ કરજો મહારાજા આ વડલાની નીચે તમે આશ્રય લેતા હતા હાથી આશરે લેતો હતો શિયાળ આશ્રય લેતું હતું ઊંટ આશ્રય લેતું હતું બધા એમ કહેવાય કે દોડા દોડી કરતા હતા પાણી લાવતા હતા વડલાની ઉપર નાખતા હતા તો આ વડલાની ઉપર મારો પણ માળો હતો મારો પણ માળો હતો હું એની ઉપર રહેતી હતી તો મારે પણ એની ઉપર પાણી નાખવું ઘટે કહેવાનો મતલબ એટલો છે કે હું જાણતી હતી કે હાથી જે પાણી નાખે એ પાણી વધારે છે પણ છતાંય હું જરા જરા પણ પાણી એટલા માટે નાખતી હતી કે પચાસ સાઈઠ સિત્તેર વર્ષ પછી આ વડલાનો જ્યારે ઇતિહાસ લખાય કોઈ કવિ લખવા બે ત્યારે મારું નામ જે છે એ આગ લગાડવા વાળામાં નહીં પણ આગ ઓલવવા વાળામાં આવે ને એટલા માટે હું એ પાણી નાખતી હતી વાત ખૂબ નાની છે પણ સાહેબ કહેવાનો મતલબ એટલો છે કે આપણા કવિઓએ જગતની માલિપા કોઈ પાળિયાને ખંખેડો તો એની ઉપરથી એના નવા ઇતિહાસો મળ્યા અને પાળિયાની માલિપા પણ વાંચ્યા આપી કે બાપ તું મુંજાઈશ નહીં તારી જે વેદના જે છે તારું જે બલિદાન છે એને જગતના ચોકની માલિપા હું હાજર કરીશ કોઈ સતી સંતને સુરાવો હતા કે જે એમ કહેવાય કે ઇતિહાસના પન્નામાં કઈ છુપાઈને બેઠાતા એને એમ કહેવાય કે કવિઓએ ભેગા થઈ અને જગતના ચોકની માલિપા મૂકી દીધા પણ અમારા આપણા ઝવરચંદ મેઘાણીની વાત મારા કરવી છે તમે જુઓ ઝવરચંદ મેઘાણી કે તારી કવિતા તણા પીધેલ અમે પાણી પછી લાખું સમદર અમને લાગીયા મોળા મેઘાણી આ ઝવરચંદ મેઘાણીને કોઈ મુંબઈ ની એમ કહેવાય કે બજારની ની માલિપા પૂછેલું કે મેઘાણી કે હા આ લોક સાહિત્ય એટલે શું ત્યારે ઝવરચંદ મેઘાણીએ બહુ સારા જવાબ આપેલો કે ભાઈ કે હા લોક સાહિત્ય એટલે કે જ્યાં ગામડું બોલે અને શહેર સાંભળે ને એનું નામ જ્યાં ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય જ્યાં ગામડાનો કોઈ અભણ બોલે અને જેને ભણેલા સાંભળે ને એનું નામ લોક સાહિત્ય અને જ્યાં નિખાલસ્તા બોલે ગામડાની કોઈ નિખાલસ્તા બોલે અને શહેરની કોઈ બુદ્ધિ સાંભળે ને એનું નામ લોક સાહિત્ય પણ કહેવાનો મતલબ એટલો છે કે સતી સંત અને સુરાવોની વાતો કરાવે ડાયરો આ કુદરતના ખોળે બેસી અને ગાયો ચરાવે ડાયરો કાગ કે કવિતાઓનો વિસ્તાર પછી જોને રાગ ડાયરો એક જગ્યાએ જબરદસ્ત કવિ સંમેલન હતું ઘણા સમય પહેલાની વાત છે ભારતના આ મહાન કવિવર અને ભારતના રાષ્ટ્રીય ગીતના રચીતા એવા રવિન્દ્રનાથ ટાગોર અને જવરચંદ મેઘાણી આ બંને મહાન કવિઓની જે ઉપસ્થિતિ હતી અને આપણા સૌરાષ્ટ્રના એમ કેવાય કે ઝવેરચંદ મેઘાણી એમની હાથમાં એક કાગળ હતું અને રવિન્દ્રનાથ ટાગોર કીધું કે હા અમારા સૌરાષ્ટ્રની અમારા ગુજરાતના કવિઓની પ્રેમ શું હોય આ એની કૃતિ છે તમે સાંભળો અને સાહેબ કહેવા દો કે પરમાત્માની ઈ રાસલીલાનું વર્ણન કરતા બ્રહ્માનંદ સ્વામીએ રણંકી છંદમાં જે એમનું રાસાષ્ટક લખેલું એ આખું કાગળિયું રવિન્દ્ર આપણે એમ કહેવાય કે ઝવેરચંદ મેઘાણીના હાથમાં હતું અને બ્રહ્માનંદ સ્વામી મહાપુરુષ ચોસઠ કલાઓમાં પારંગત એમણે જે શબ્દો લખ્યા હોય એમાં કોઈ ખામી હોય નહીં અને ઝવેરચંદ મેઘાણીના હાથમાં કાગળ છે અને હામે રવિન્દ્રનાથ ટાગોરે જગ્યા લીધી છે અને આપણા ઝવેરચંદ મેઘાણી જે છે એમ કહેવાય કે એક પછી એક એક પછી એક પદ સંભળાવે છે

பத்து ஆனா ரங்க பருசுந்தரி சாமரமே

અને રંગભર સુંદરી શામ રમે એક પછી એક પછી એક કૃતિ છે આ જવરચંદ મેઘાણી રવિન્દ્રનાથ ટાગોર ને સંભળાવતા જાય છે રવિન્દ્રનાથ ટાગોર એમ કેવાય કે સાંભળવામાં મજગુલ છે અને જવરચંદ મેઘાણી જે છે એ બોલ